जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? मजा में ने? आज आप धोरण बे विषय हिंदी में अह जोईशु। आने शू कहवाय? अह, बराबर छे। अहीं छे सूचना पढ़ो और रंग भरो, बराबर छे। तो अहीं आ छे छह, शू वंचाय? छह, ले छ। अहीं छे नमः, नमः एटले प्रणाम, बराबर छे। अहीं छे पढ़ो और लिखो, सूचना शू छे? पढ़ो और, पढ़ो और लिखो। अहीं छे अह, आने शू बोलाय छे? अह। तो अह ने आ रीते टपका जोड़ीने तमारे लाइन पूर्ण करवानी छे अने छेक सुधी लखवानुं छे, बराबर छे। एवी ज रीते हवे आपणे अहीं सूचना छे अक्षर पढ़ो और लिखो। तो अहीं अक्षर आपणे जोतुं जवानुं छे। कह, खह, गह, गह, चह, छह, जह, जह, टह, ठह, डह, डह, अणह, तह, थह, दह, दह, नह, पह, पह, बह, बम, बह, मह, यह, रह, लह, वह, शह, शह, सह, हह, क्षह, ज्ञह, त्रह, स्रह। आ रीते तमारे बन्ने लाइन में अक्षरो एटले के हिंदी मूळाक्षरो ने लखतू जवानू छे अने पूर्ण करवाना छे। चित्र देखो, कोष्टक से सही शब्द ढूंढ कर चित्र के नीचे लिखो, बराबर छे। अहीं आपणे जुओ કૌંસમાં જવાબો આપેલા છે, હવે આપણે અહીંયા ચિત્રો જોઈને તેના નામ લખવાના છે, બરાબર। તો અહીંયા છે એ ચિત્ર છે ઘરનું, તો ત્યાં આપણે ઘર શબ્દ લખવાનો છે। અહીંયા છે મગર, તો અહીંયા આપણે મગર શબ્દ લખીશું। આ છે ગઢનું ચિત્ર, તો અહીં ગઢ શબ્દ આપણે લખવાનો છે। આ ચિત્ર છે ઘોડાગાડીનું, બરાબર, તો એને શું કહેવાય હિન્દીમાં? ટમટમ કહેવાય। શું કહેવાય? ટમટમ, બરાબર છે। તો તમારે ત્યાં ટમટમ લખવાનું છે। હવે અહીંયા છે આ ચિત્ર છે દળનું ચિત્ર છે, તો ત્યાં દળ શબ્દ લખીશું। અહીંયા આ ચિત્ર છે એ છત્રનું છે, તો ત્યાં છત્ર શબ્દ લખીશું। અહીંયા આ પતંગનું ચિત્ર છે, શેનું છે? પતંગ છે, તો ત્યાં પણ આપણે હિન્દીમાં પતંગ લખીશું। અહીંયા છે આ ઠગ, એને ઠગ કહેવાય, તો ત્યાં ઠગ શબ્દ લખવાનો છે। અહીંયા શેનું ચિત્ર છે? ઝરના, તો અહીં આપણે હિન્દીમાં ઝરના શબ્દ લખવાનો છે। આ કેવું છે? રોડનું ચિત્ર છે, પણ એને શું કહેવાય હિન્દીમાં? સડક, તો અહીં સડક શબ્દ આપણે લખવાનો છે। અહીંયા છે બતક, બરાબર છે, તો આપણે બ ત ખ લખવાનું છે અહીંયા હિન્દીમાં। આ છે શ્રવણ, અને એના માતા પિતા શ્રવણ છે, કાવડ લઈને જાય છે, એને હિન્દીમાં શ્રવણ આ રીતે લખવાનું। હવે અહીંયા ચિત્ર છે એ શું છે? સૈનિક છે, એને શું કહેવાય? રક્ષક, હિન્દીમાં રક્ષક કહીએ આપણે। આ છે કલશ, બરાબર છે, એને કલશ કહેવાય, તો એ કલશ લખવાનું આપણે। અહીંયા જુઓ, અલગ અલગ ફળ ફરાદી આપેલા છે, એને હિન્દીમાં આપણે શું કહીએ છીએ? ફલ, ફલ કહેવાય, તો ત્યાં ફલ શબ્દ લખવાનો છે। અહીંયા આ છે હળ, હળને હિન્દીમાં હલ શબ્દ કહેવાય, એટલે ત્યાં આપણે હલ લખીશું। હવે જુઓ અહીંયા ચિત્ર દેખો, કોષ્ટક સે સહી શબ્દ ઢૂંઢ કર ચિત્ર કે નીચે લિખો, બરાબર, ચિત્ર કે નીચે લિખના હે હમે। તો અહીંયા જુઓ કૌંસમાં જવાબો આપેલા છે, એમાંથી આપણે સાચો જવાબ શોધીને લખવાનું છે। અહીંયા ગાય છે અને એના આચર છે, બરાબર, એને આપણે હિન્દીમાં શું કહેવાય? આચર છે, એને થન કહેવાય। શું કહેવાય? થન। અહીંયા છે દાડમ, તો એને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? અનાર। અહીંયા છે કેરીનું ચિત્ર છે, તો કેરીને આપણે હિન્દીમાં શું કહેવાય? આમ। અહીંયા આંબલીનું ચિત્ર છે, એને હિન્દીમાં કહેવાય? ઇમલી। અહીંયા છે
શેરડી, તો શેરડીને શું કહેવાય? શેરડીને આપણે શું કહીશું હિન્દીમાં? ઈખ. અહીંયા ગુવળનું ચિત્ર છે તો એને શું કહેવાય હિન્દીમાં? ઉલ્લુ. અહીંયા ઊન છે તો ઊનને ઊન જ કહેવાય, બરાબર છે. અહીં ઋષિ છે તો ઋષિને પણ હિન્દીમાં ઋષિ જ કહીશું, બરાબર છે. હવે જુઓ, અહીંયા છે આ એડી, બરાબર. એડીને આપણે હિન્દીમાં આ રીતે એડી લખવાનું છે. અહીંયા છે ચશ્મા છે તો આને શું કહેવાય? એનક. એ નક હિન્દીમાં. અહીંયા છે ખાયણી, એટલે ખાયણી કહીએ છીએ આપણે ગુજરાતીમાં, પણ એને હિન્દીમાં ઓખલી કહેવાય છે, બરાબર. તો તે આપણે ઓખલી શબ્દ લખવાનો છે. અહીંયા જુઓ દવાઓ છે તો આપણે એને શું કહીશું હિન્દીમાં? ઔષધ. અહીં ઔષધ તમારે લખવાનું છે. અહીંયા દ્રાક્ષનું ચિત્ર છે તો દ્રાક્ષને આપણે હિન્દીમાં શું કહેવાય? અંગૂર. અહીંયા છે છ તો અહીંયા શું લખાશે? છ. અહીં છે બળદનું ચિત્ર છે તો બળદને આપણે હિન્દીમાં શું કહેવાય છે? વૃષભ. અહીંયા છે યજ્ઞ તો અહીં લખવાનું છે આપણે હિન્દીમાં યજ્ઞ શબ્દ. હવે જુઓ અહીંયા પણ એ જ રીતે આપણે કરવાનું છે, બરાબર. ચિત્ર દેખો, કોષ્ટક સે સહી શબ્દ ઢૂંઢ કર, ચિત્ર કે નીચે લીખો, બરાબર. તો અહીંયા કૌંસમાં જવાબો આપેલા છે, હવે ચિત્ર પહેચાન કર આપણે જવાબ લખવાનો છે, બરાબર. તો અહીંયા છે મોરનું ચિત્ર છે તો આપણે હિન્દીમાં અહીંયા મોર શબ્દ લખવાનો છે. અહીંયા પૈડું છે એને હિન્દીમાં શું કહેવાય છે? પહિયા. અહીંયા તાલું, તાળું છે અને શું કહેવાય? તાળું, પણ એને હિન્દીમાં શું કહેવાશે? તાલા. અહીંયા છે ગધેડાનું ચિત્ર છે તો હિન્દીમાં શું બોલાય? ગધા. હવે જુઓ અહીંયા છે કમળનું ચિત્ર છે, બરાબર. તો ત્યાં શું લખાશે? કમળ. અહીં છે ગુડિયા તો ગુડિયા. અહીં કાચબાનું ચિત્ર છે તો હિન્દીમાં શું લખાય? કછુઆ. અહીંયા છે માછલીનું ચિત્ર તો શું લખાશે? મછલી. હવે જુઓ અહીંયા છે ગાંધીજીનું ચિત્ર છે તો એને શું લખાશે? ગાંધીજી. કાગડો છે અહીંયા તો કાગડાને શું કહેવાય હિન્દીમાં? કૌવા. આ છે જલેબી તો જલેબીને હિન્દીમાં પણ જલેબી લખાશે. અહીંયા છે હાથીનું ચિત્ર એટલે આને શું કહેવાય? એરાવત. અહીં છે આદુ છે, આને શું કહેવાય? આદુ કહેવાય, પણ એની હિન્દીમાં શું કહેવાય? અદરક કહીએ છીએ આપણે. અને આ છે ભગત તો ભગતની હિન્દીમાં અહીંયા લખવાનું છે ભગત. અહીંયા છે બંને પગ છે પણ એને શું કહેવાય? ચરણ. તો અહીંયા શબ્દ ચરણ લખવાનું છે. અહીંયા છે કમલ તો કમલ શબ્દ લખવાનો છે. તો તમારે આ રીતે સ્વાધ્યાય પોથીની અંદર આ રીતે વિડીયો જોવાનો છે અને જવાબો પૂરતા રહેવાનું છે. આવજો. જય શ્રી કૃષ્ણ.